શરૂ થયેલ જનતા કોવિડ 19 હોસ્પિટલ બની સમરસતાનું પ્રતિક. ડીસામાં ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યાના અથાગ પ્રયત્નો અને રાજ્ય સરકારની વારંવાર રજૂઆત બાદ કોવિડ 19 હોસ્પિટલ જનતા હોસ્પિટલ તદ્દન મફતમાં લોકોની સેવાઓ માટે ગતરોજ બનાસકાંઠા માન્ય કલેક્ટર શ્રી સંદીપભાઈ સાગલે તરફથી ખુલ્લી મૂકવામાં આવી. આ હોસ્પિટલને ખુલ્લી મૂકતાની સાથે ડીસાના ધારાસભ્યશ્રીના જનતા માટેના પ્રેમ, લાગણી અને તેમની સેવા કરવાની ભાવનાઓ પણ જોવા મળી. જ્યારે હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી તે પહેલાં 12:39 શુભ મુહૂર્ત રસાના ગામની વાલ્મીકી સમાજની દીકરીના હાથે શુભારંભ કરાવી ધારાસભ્યશ્રીએ બધા ભેદભાવ દૂર કરી નાખ્યા. આ અદ્ભુત ઉદાહરણ આપી ડીસામાં એક સંદેશો આપ્યો કે તે કોઈ પણ સમાજ હશે, આ હોસ્પિટલ તમામ જનતા માટે છે, તેમાં મળનાર તમામ સેવાઓ પણ કોઈ પણ ભેદભાવ વગર નિઃશુલ્ક આપવામાં આવશે. માન્ય ધારાસભ્યશ્રી તરફથી તેમના જનતાના હિતને વિચારી જે પ્રયાસો કરવામાં આવ્યા તેમાં અમુક લોકો તરફથી તેમના આ કાર્ય તરફથી આંગળીઓ પણ કરવામાં આવી રહી છે. તેના જવાબે તેમને એવું જણાવ્યું કે જે પણ લોકો વિરોધ કરવામાં સમય બગાડી રહ્યા છે તે વિકાસના કામ પર વિરોધ કરે. આ હોસ્પિટલને ટાર્ગેટ બનાવી જે કરી રહ્યા છે તે અયોગ્ય છે. આવા લોકોને જનતા કદાપિ માફ નહીં કરે. લોકડાઉનમાં સતત જનતાની સાથે ઊભા રહી કોરોના વાયરસમાં આરોગ્ય જનતાના હિત માટે સતત ચિંતા કરતા લોકોએ જોયા છે. જ્યારે ફક્ત વાતો કરી બદનામ કરવાની રાજનીતિ કરવાવાળા ત્યારે મદદરૂપ નથી બન્યા. ધારાસભ્ય તરફથી ડીસા તાલુકામાં વિકાસની નવી હારમાળાઓ સર્જી છે અને ડીસા સતત વિકાસ તરફથી આગળ વધી રહ્યું છે. તો આવા લોકોએ જનતાની પરવા કરી વિકાસની ચર્ચાઓ કરવી જોઈએ. જનતા હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ પૂરી કરવામાં આવશે એવી પણ ધારાસભ્ય તરફથી ખાતરી આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયામાં ફેસબુકમાં વિરોધ કરવામાં રસ ધરાવનાર ડીસા તાલુકાની જનતાના વિકાસ નવી દિશા આપવા આગળ આવે. અહેવાલ દિલીપ ત્રિવેદી, ડીસા, બનાસકાંઠા. જણાવશો કે ગઈકાલે જે બનાસકાંઠા માન્ય કલેક્ટર સાહેબની તરફથી જે જનતા હોસ્પિટલનું ડીસા ખાતે કોવિડ-19 જે ફ્રીમાં શરૂઆત કરવામાં આવી તે વિશે થોડો પ્રકાશ આપશો કે આ હોસ્પિટલમાં શું શું સુવિધાઓ છે? મિત્રો, આ જનતા હોસ્પિટલ આપણે ડીસા ખાતે ઊભી કરવામાં આવી છે, જનતા માટે ઊભી કરવામાં આવી છે. અને ગઈકાલે બપોરે 12:39 આ જનતાની હોસ્પિટલ જનતાને અર્પણ કરવામાં આવી છે. ગઈકાલે વાલ્મીકી સમાજ અને ભંગી સમાજની એક દીકરી રસાણા ગામની, એના હાથે આ જનતા હોસ્પિટલનું ભાઈ કહેવાય, આપણે જે હિન્દુ શાસ્ત્રવિધિ પ્રમાણે માટલી મૂકી અને એ દીકરીના હાથે આનું આપણે શુભારંભ કરવામાં આવ્યો છે. અને સાંજે 5 કલાકે આપણા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મહામહિમ એવા કલેક્ટર શ્રી સંદીપભાઈ સાંગલે સાહેબના વરદ હસ્તે આનો લોકાર્પણ કરવામાં આવ્યો છે. અને સાથે અમારા બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી પરમોદભાઈ પટેલ પણ હતા. આપણા ગુજરાત સરકારના માજી મંત્રી આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી પણ હતા. આપણા બનાસકાંઠા ગુજરાત ભારત સરકારના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરી પણ હતા. જિલ્લા વિકાસ અધિકારી પણ હતા, જિલ્લા આરોગ્ય અધિકારી પણ હતા, ડીસાના નાયબ કલેક્ટર શ્રી હિરણ પટેલ પણ હતા, મામલતદાર હતા, ભાઈ ચીફ ઓફિસર પણ હતા, તાલુકા વિકાસ અધિકારી, માટે બધા જ લોકોના વરદ હસ્તે ગઈકાલે સાંજના 5 વાગે આનો શુભારંભ કરવામાં મિત્રો આવ્યો છે. આ કોવિડ-19 હોસ્પિટલ જે મિત્રો જનતા હોસ્પિટલ નામ શા માટે રાખવામાં આવ્યું? પહેલી વાત તો એ છે કે આ જનતા માટે છે. તો મને ઘણા બધા લોકો ઘણા બધા નામ સૂચવ્યા હતા, પરંતુ મને લાગ્યું કે આખરે જનતા દેશમાં સર્વોપરી હોય છે, માટે આપણે જનતા નામ પસંદ કર્યું. જનતાને આ સુપ્રત કરી છે કે ભાઈ જનતા થકી હોસ્પિટલ છે અને જનતાને આ કામ માટે આ હોસ્પિટલ આવે એના માટે આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલમાં એક પણ એવો સંક્રમિત કેસ ન થાય બનાસકાંઠા, ડીસા કે બનાસકાંઠામાં કે કોવિડ-19માં દાખલ થાય. નહીં થાય દાખલ તો ચાલશે, ખાલી હોસ્પિટલ રહે તો ચાલશે, પરંતુ એ બીમાર ન થવો જોઈએ. અને ભગવાન એના જે લખાયેલું હોય છે નસીબમાં દાખલ થશે તો એની પૂરતી અમે લોકો તકેદારી રાખીશું. ડીસાનો હું જનપ્રતિનિધિ છું, ડીસાનો ધારાસભ્ય તરીકે મારી જવાબદારી બને છે કે વરસાલી હોસ્પિટલ ધીરે ધીરે પેક થઈ ગઈ,
સંક્રમણ છેલ્લા બે મહિનાથી વધ્યું છે. આપ સૌ જાણો છો ડીસામાં, સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠામાં સંક્રમણ વધ્યું છે. એમાં બનાસકાંઠામાં ડીસામાં આ તો છેલ્લા બે દિવસથી કેસની ગતિ ધીમી પડી રહી, તો રોજ 20-25 કેસ. ડીસાના અંદાજે 100-150 લોકો તો અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે. મારા ઘણા બધા મિત્રો પણ જે લોકો મારાથી પરિચિત છે એવા લોકો અમદાવાદમાં દાખલ છે. કોઈ કામા છે, સિમ્સમાં છે, સ્ટર્લિંગમાં છે, આવી હોસ્પિટલોમાં દાખલ છે. અને મિત્રો, આપને એક વાત એના માટે હું કહું છું કે આ કોરોના વાયરસ એટલો ડેન્જર છે, આમ જોવા જઈએ તો આમ કશું નથી, પરંતુ એમાં આપણે તકેદારી ન રાખીએ, કેરલેસ આપણે બનીએ તો આ આપણો ભોગ લઈ લે છે. એટલે ખાસ તો આપણે તકેદારી રાખવાની જરૂર છે. અને કોરોના વાયરસ સામે લડવા માટે ખાલી માણસનું મોરલ જરૂરી નથી, એના માટે એને આર્થિક રીતે પણ મજબૂત હોવું જરૂરી છે. અને મેં વિચાર્યું કે ડીસામાં આ હું હોસ્પિટલ ભરસાલી પછી કરું છું, ભરસાલી પેક થઈ ગઈ છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં આર્થિક રીતે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ફૂટી જશે, માટે ધ્યાનમાં રાખી સરકાર સાથે સંકલન કરી, સરકારની સાથે આ બાબતમાં વાતચીત કરી, મેં કીધું મારે આ પ્રકારની હોસ્પિટલ ઊભી કરવી છે. અને મિત્રો, મેં આ હોસ્પિટલ ઊભી કરી છે. આ હોસ્પિટલ નિઃશુલ્ક સારવાર આપશે. અહીંયા ખિસ્સામાં હાથ નાખ્યા વગર દર્દીએ આવવાનું છે અને હાથ નાખ્યા વગર સાજા થઈને જવાનું છે. એને હું બે ટાઈમ દૂધ આપશું, અર્ધન નાખેલું ગરમ કરીને, ઘરમાં ઘરમ બપોરે ભોજન છે, સાંજે ભોજન છે, ઉકારા છે, રહેવાની વ્યવસ્થા છે. અને મિત્રો, આ હોસ્પિટલ જે છે જનતા હોસ્પિટલ, જનતા હોસ્પિટલમાં દર્દી દાખલ થયેલો હોય તો માનસિક રીતે કે કોઈ બીજા વિચાર વાયુમાં ન જતો રહે એ માટે ટીવીની વ્યવસ્થા કરી છે. આપણે ટીવીમાં આપણા ભાઈ રામાયણ મહાભારત કે સારા સમાચારો આ બધું જોઈ શકે એ માટે આપણે અહીંયા વાઇફાઈની પણ આખા બિલ્ડિંગમાં વ્યવસ્થા કરી છે. અને આ ફક્ત વ્યવસ્થા કરવાનું પ્રયોજન એટલું જ છે કે દર્દી એનો ટ્રેક ન ચૂકે અને દર્દી તાત્કાલિક અસરથી સાજો થઈ એના ઘરે જાય, એના માટે આ જનતા હોસ્પિટલ ઊભી કરી છે. અને જનતા હોસ્પિટલ નિઃશુલ્ક છે. જો ભાઈ, એક વાત આપને હું સ્પષ્ટ મિત્રો કહેવા માંગુ છું, પોલિટિક્સ માટે અનેક જગ્યાઓ છે રમવા માટે, પરંતુ આવી જગ્યાએ રાજકીય દાવો પેચ ચાલુ કરશો, પ્રજા બધાને ઓળખે છે, સચિકાંત પંડ્યાને ઓળખે છે અને બીજાને પણ ઓળખે છે. કામ કરવું નથી અને કરવા નથી દેવું એ બાબતથી પ્રજા બહુ ભાઈ સભાન અવસ્થામાં પ્રજા છે, ખૂબ સારી રીતે પ્રજા જાણે છે કે કોણ કેટલું કામ કરે છે. ખાલી સોશિયલ ડિસ્ટન્સ અને સોશિયલ મેસેજો વાયરલ કરી અને ખોટી પ્રસિદ્ધિ વાળા જો જે લોકો ધંધો કરવા માંગતા હોય તો તાત્કાલિક અસરથી બંધ કરી દો. ભાઈ, હું આ મારો સ્પષ્ટ મેસેજ આપું છું, પ્રજા લક્ષી કામ કરો, જમીન ઉપર આવી પ્રસિદ્ધિ લો, સસ્તી પ્રસિદ્ધિ લેવાનું બંધ કરી દો. હું તો મીડિયાના મિત્રોને પણ કહું છું, ખુલ્લા કરવા જોઈએ તમારે પ્રજા સમક્ષ. એટલે બીજી વખત પ્રજા છેતરાય નહીં આવવાનું બધું. અને હું તો એમ કહું છું, હું ખોટું કરતો તમારે ફાંસીના માથે ચડાવી દેજો. હું લટકવા માટે જનપ્રતિનિધિ તરીકે, મેં ડીસાના ધારાસભ્ય તરીકે જે કામગીરી કરી છે એનું મૂલ્યાંકન કરજો 2.5 વર્ષ પછી. અને હું ક્યાંય ખોટો લાગતો હોઉં તો મને ઘેર બેસાડી દેજો. અમારી ખુલ્લી જે વિરોધી ચેલેન્જ છે. આ પ્રકારે નેગેટિવ પ્રચાર કરવા નીકળ્યા છો, કામ કરવું નથી, કરવા નથી દેતા. મેં બહુ તો ઈચ્છા શક્તિવાળો છું માણસભાઈ, પ્રજા થકી પ્રાપ્ત થઈ છે એ ઉર્જા થકી હું વિકાસના કામો, પ્રજાના કામો કરવા માટે મારી એક નૈતિક જવાબદારી થઈ પડે છે. હું કોઈ ઉપકાર કરતો નથી પ્રજા ઉપર, અમારો સ્પષ્ટ સંદેશો છે. આજદારી એક બીજો પ્રશ્ન કહેવા માંગીશ કે કોરોના વાયરસની અંદર ડીસાની જનતા તેમજ બનાસકાંઠાની જનતા પણ જાણે છે કે આપ એક ધારાસભ્ય તરીકે એમની અપેક્ષાઓ ઉપર પૂરા ઉતર્યા છો. લોકોના હિત માટેના પ્રશ્નો હોય કે લોકોના વિકાસ માટેના પ્રશ્નો હોય, આપણે મૂલ્યાંકન કરતા હોય છે, ખૂબ બુદ્ધિજીવી કોમ કહેવાય છે પત્રકારત્વ એટલે. અને પત્રકારત્વ એટલે પત્રકાર મિત્રો જીવના જોખમે કવરેજ કરતા હોય છે. અને તમે જે કવરેજ કર્યું તમે જ કહો છો કે તમે સારામાં સારી કામગીરી કરી છે. સર્ટિફિકેટ આપ્યું એ મારા સર માથા સર આંખો ઉપર છે, બાકી કોઈ બીજા લોકોના
કોઈ જે નેગેટિવ વિચારધારા વાળા લોકો છે એના કોઈ મારે સર્ટિફિકેટ ની આજે જરૂર કે ક્યારે જરૂર નથી. આ મારો આજના દિવસે સ્પષ્ટ સંદેશો છે અને પ્રજા માટે હું કામ કરું છું અને કરતો રહીશ અને ભૂતકાળમાં કર્યું છે, જમીન સાથે જોડાઈને મેં કામ કર્યું છે. સાયન્સ પ્રવાહની હું લાવ્યો મંજૂરી તો એમાં વાંધા વચ્ચે કાઢવાની કઈ જમીન પૂરી નથી, આ નથી, તે નથી. એલઆઈસી કમિટી આવી તો કમિટીઓ વાળાને ફોન કરે છે કે તમે આપતા, એટલે તમે વિકાસ કરવા નીકળ્યા છો કે વિનાશ કરવા માટે? પ્રજા બધું જ જાણે છે, નથી જાણતી એમની. આ હોસ્પિટલ ચાલુ થતી ફોન કરીને કહે છે અધિકારીઓને ફાયર સેફ્ટીની વ્યવસ્થા. અરે ભાઈ, તમારો શું અધિકાર છે? તમે કોઈ આના માટે કોઈ ધારાસભ્ય છો, સંસદ સભ્ય છો, કોઈ મંત્રી છો, કોઈ સરકારના પ્રતિનિધિ છો? આ સરકારનું કામ છે, સરકાર જોશે. અને મેં ખોટું કર્યું, સરકાર મારી કોઈ ના નથી. આ રીતે વાદા વચ્ચે કરવા નીકળ્યા છો. તમે લોકો ભૂતકાળમાં શું કર્યું નથી જાણતા બધા? હું એ માર્ગે ચાલવા નથી માંગતો. હું તો પાછળ વળીને ક્યારે મેં જોયું નથી, જોતો નથી. મારું લક્ષ્ય છે કે ચરૈવેથી કામ કરે જા અને કામ કરતો રહું છું અને કરતો રહીશ મિત્રો આ જીવન. અને આ રીતે નેગેટિવ અપપ્રચાર ઉભો કરી અને મારો પ્રયાસ કરે એવું ક્યારેય મિત્રો મારો મોરલ તૂટ્યું નથી કે તૂટશે નહીં. આ પ્રજાના થકી હું છું અને પ્રજા થકી રહેવાનું છું. અને પ્રાર્થના કરું છું કે એક સંક્રમિત થઈ કોરોનાનો દર્દી મારો નિશાનો કે બનાસકાંઠાનો એનો ભોગ ન બને. મારી તો માતાજી પાસે પહેલી આ પ્રાર્થના છે. અને બીજું હું આજે મારી પ્રજાને પણ હું એ સંદેશો આપવા માંગુ છું, સોશિયલ ડિસ્ટન્સ જાળવજો, માસ્ક પહેરજો. ક્યાંય તમને એવું કાંઈ લાગતું હોય તો આ હોસ્પિટલ તમારી જ છે, તમે ત્યારે છો. અને ક્યાંય કોઈ તમને તકલીફ પડે તો મારો સીધો મોબાઈલ નંબર નાનામાં નાના કાર્યકર્તા પાસે છે, નાનામાં નાની સામાન્ય પેલા પ્રજાજનો પાસે પણ મારો આ નંબર છે. એનો એક મારો એની ટાઈમ મને ફોન કરી શકે છે અને જ્યારે પણ જ્યાં મારી જરૂર પડશે હું તે સ્થળ ઉપર પણ આવી જઈશ. આ તો મારો એક જ સંદેશો છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, આ કોરોના ભગાડવો હોય અને માસ્ક પહેરો. આપણે જેમ પડે કામ વગર ઘરની બહાર નહીં નીકળો, આટલો મારો.